નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 ની અંદર માંગણી મૂલ્ય સાપેક્ષતા એટલે શું તેના પ્રકાર સમજાવવાની વાત કરવાની છે અગાઉ આપણે જે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો માંગણ વધારો ઘટાડો માંગનો વિસ્તરણ સંકોચન માંગના નિયમ અને માંગ પર અસર કરતા પરિબળો એટલે આપણે પ્રશ્નોની વાત કરી હવે પ્રશ્નો છાપો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું તેના પ્રકાર સમજાવો તો વિદ્યાર્થી મિત્રો પહેલા વાત કરીએ પ્રસ્તાવની કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય આપણે બધાને ખ્યાલ છે ભાઈ કિંમત વધે તો માંગ ઘટે કિંમત ઘટે તો માંગ વધે તો કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય એટલે કે કિંમતમાં થતા ફેરફારની અસર માંગ પર જોવા મળે છે કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર તે અસર કેટલા પ્રમાણમાં થાય છે તેની સમજૂતી માંગનો નિયમ આપી શકતો નથી કેટલા પ્રમાણમાં કેટલી અસર થઈ છે કિંમતમાં નિયમમાં એની સમજૂતી માંગનો નિયમ નથી આપી શકતો એટલા માટે આપણે એના માટે માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવામાં આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા શા માટે મેળવવામાં આવે છે કે આપણે કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય પણ એ માંગમાં ફેરફાર જે થઈ છે એ કેટલા પ્રમાણમાં થાય છે એની સમજૂતી માંગનો નિયમ આપી શકતો નથી તેના માટે માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવામાં આવે છે એટલે એનો અર્થ અહીંયા તમને આપવામાં આવેલો છે કે ભાઈ માંગમાં થયેલ ટકાવારી ફેરફાર અને કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર વચ્ચેનો ગુણોત્તર બરોબર ગુણોત્તર એટલે ભાગાકાર માંગમાં થયેલ ટકાવારી ફેરફાર અને કિંમતમાં થયેલ ટકાવારી વચ્ચેના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે તમારે આમ યાદ રાખવું હોય સૂત્ર પ્રમાણે તો વધારે બેટર રહેશે દાખલા તરીકે જો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં થયેલ ટકાવારી ફેરફાર અને કિંમતમાં થયેલ ટકાવારી ફેરફારના ગુણોત્તરને એટલે વ્યાખ્યા થઈ ગઈ બાકી ઉપર હું લખવાનું માંગ નીચે હું લખવાનું કિંમત સમજાઈ ગયું એટલે માંગમાં થયેલ ટકાવારી ફેરફાર અને કિંમતમાં થયેલ ટકાવારી ફેરફારના સૂત્ર બરોબર ઉપર માંગ લખવાનું અને નીચે કિંમત લખવાની એટલે માંગમાં થયેલ ટકાવારી ફેરફાર અને કિંમતમાં થયેલ ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો કેટલા છે એની આપણે વાત કરીએ તો મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારની અંદર પહેલું છે મૂલ્ય સાપેક્ષ માંગ એકદમ સહેલા છે બધા મૂલ્ય સાપેક્ષ માંગ પછી આગળ સંપૂર્ણ શબ્દ લખી દેવાનો એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ બરાબર એ બધા જે આપણે આવશે હું તમને કહેતો રહીશ તો પહેલું છે મૂલ્ય સાપેક્ષ માંગ તો કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર કરતા આ તમે યાદ રાખવાનું કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર કરતા માંગમાં થયેલ ટકાવારી ફેરફાર વધુ હોય જો કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર કરતા માંગમાં થયેલ ટકાવારી ફેરફાર વધુ હોય માંગમાં વધારે ફેરફાર થયેલો હોય તો એ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે મૂલ્ય સાપેક્ષ સૂત્ર ઉપર પહેલી વાર ઉપરથી ઘણી વાર નીચેથી લેવાનું મૂલ્ય સાપેક્ષમાં માંગ લેવાનું કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર કરતા માંગમાં થયેલ ટકાવારી ફેરફાર વધુ હોય એટલે આ વધુ બરોબર માંગ વધુ તો આ લખ્યું માંગ વધુ કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર કરતા માંગમાં થયેલ ટકાવારી ફેરફાર વધુ હોય તો શું કહેવામાં આવે મૂલ્ય સાપેક્ષ માંગ ઓકે કિંમતમાં જે ટકાવારી ફેરફાર થાય એ કરતા માંગમાં ટકાવારી ફેરફાર કેવો હોય વધુ હોય માંગમાં વધુ હોય તો શું કહેવાય મૂલ્ય સાપેક્ષ માંગ એનું મૂલ્ય હંમેશા એક કરતા વધુ હોય છે એની કિંમત જ્યારે જવાબ એ હંમેશા એક કરતા વધુ હોય તો કે આને દાખલા ગણતરી તમારે આવતી નથી દાખલા આવતા નથી ખાલી ઉપર ચલિત માહિતી છે તો તમારે આકૃતિ દોરી હોય તો કઈ રીતે તો કહેતો એક્સ ધરી દોર દેવાની વાય ધરી એક બાદ આપણે એકદમ સિમ્પલ આપી દો જો આપણે બહુ પડે તમને આ સિમ્પલ વાત છે એટલે જોડામાંથી તમને અભ્યાસ કરાવો એક્સ ધરી પર માન દર્શાવે છે વાય ધરી પર કિંમત અને ડી રેખા છે માન રેખા છે એનું મૂલ્ય એક કરતા હોય આનો મતલબ એવો કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર કરતા એટલે કિંમત છે એમાં જે ફેરફાર થાય એના માનમાં વધારે ફેરફાર છે એટલે આ રેખા છે ને માન તરફ વધુ ગઈ જો આ માન છે બરોબર આ માન છે તો આ જુઓ બરોબર
खालाई तो मूल्य सापेक्ष मान किंमत में थाय तक फेरफार करता मान में थाय तक फेरफार होतो होय तेने मूल्य सापेक्ष मान कहे छे। त्यार पछी विद्यार्थी मित्रों बीजू छे संपूर्ण मूल्य सापेक्ष मान। पहला ये अंदर शुं होतो मूल्य सापेक्ष नी अंदर शुं लगाडी देवानो शब्द संपूर्ण शब्द लगाडी देवामां आवशे एटले संपूर्ण मूल्य सापेक्ष मान। पहला ये अंदर होतो किंमतमां थाय तक मान होतो होय तो आनी अंदर तमारे शुं लखवानुं छे किंमतमां कोई फेरफार न थाय। हाय किंमत यथावत छे किंमत जाय चोपड़ी भाई किंमतमां कोई फेरफार न थाय परंतु तेम छतां मानमां असाधारण वधारो घटाडो मानमां अंदर असाधारण वधारो घटाडो थाय एने शुं कहेवामां आवे संपूर्ण मूल्य सापेक्ष मान। आनुं मूल्य एक करता वधु होय छे आनुं मूल्य अनंत सुधी मळे छे एटले तमारुं करवानुं છે।
પછી ત્રીજો મૂલ્ય અનપેક્ષ સાપેક્ષની જ્યાં અનપેક્ષ લગાડો કિંમતમાં થતા ટકા ફેરફાર તો માંગમાં થયેલ ટકા ફેરફાર કેવો હોય ઓછો હોય બરોબર ત્યાર પછી એનું મૂલ્ય કેવું હોય એક ઓછું હોય એક કરતા ઓછું હોય તો એક કરતા વધુ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે જેની અંદર કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર થાય નહીં એનું મૂલ્ય કેવું હોય શૂન્ય છે તો પ્રમાણ કિંમતમાં જેટલો ફેરફાર થાય એટલો જ માંગમાં ફેરફાર થાય એનું મૂલ્ય એક હોય છે એટલે સુધી આપણે મિત્રો અભ્યાસ કર્યો પાંચે પાંચ પ્રકાર જે જોયા આપણે બરોબર માંગને મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર આ પ્રશ્નો જે છે મિત્રો જે છે ઇકોનોમિક્સ ની અંદર આપણે જે જે પ્રશ્નો ચાલે ત્રીજા પાઠથી આપણે શરૂ કરી ત્રીજા પાઠથી અગાઉ જે પહેલો બીજો ચાલી ગયા છે એના સાહિત્ય લેખી નાખવાના અને આ પણ જેમ જેમ ચાલે એમ એમ પ્રશ્ન લખાશે એ પ્રમાણે તમારે લખી નાખવાના રહેશે તેની ખાસ નોંધ લેશો અને લખતું જવાનું અને પાકું કરતું જવાનું રહેશે જેથી કરીને આ ચોપડી કરતા તમે કે નવનીત કરતા તમે આમાં જોઈશો તો તમને એકદમ સહેલું પડશે અને યાદ રહી જશે એમાં લાંબી લાંબી રીતો આપેલી છે તમને કદાચ મુશ્કેલી પડી શકે કે આ પદ્ધતિ અપનાવશો અસ્તુ